પંડિત ધરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે શું કરવાના છે એ તો બધું સમય બતાવશે પણ એની પહેલાં બંને બાજુએ ગાંગા ગાંગા લોકો ત્યાં થયા છે ચિંતા લોકોની ત્યાં છે આરબીઆઈ શું કરે છે દેશના અર્થતંત્રમાં શું થઈ રહ્યું છે ફુગાવાનો દર શું છે જીડીપી શું કહી રહી છે બેરોજગારીની સ્થિતિ શું છે રોજગારીની સ્થિતિ શું છે રાજનીતિ કઈ બાજુ જઈ રહી છે દુનિયા શું કહી રહી છે ઇતિહાસ શું કહે છે સંસ્કૃતિ શું કહે છે શું લેવા દેવા આપણે તો બોલવાનું છે બાબા બાગેશ્વર ધામની જય અને એટલે જ આ દિશામાં જઈ રહેલો ગુજરાતી સમાજ ન માત્ર ગુજરાતી સમાજ ભારતીય સમાજની વર્ષોથી રાજનીતિની પરંપરા રહી છે ઇન્દિરા ગાંધીના ગુરુથી લઈ પીવી રાવના ગુરુથી લઈને અત્યાર સુધીનો સમય બતાવે છે કે રાજનીતિ પહેલાં એ લોકો પર્સનલી ગાઈડન્સ લેતા હતા હવે રાજનીતિક રીતે ઉપયોગ થઈ રહ્યો છે પણ રાજનીતિને જ્યાં જ્યાં એવું લાગે છે કે કશું કટવાઈ રહ્યું છે સમાજમાં એક કરંટ નથી દેખાઈ રહ્યો ત્યારે બાબાઓને આગળ કરવામાં આવતા હોય છે માત્ર બાબાઓ કેટલા સાચા કે ખોટા એનો એક અલગ સવાલ છે એના પર એક અલગ એપિસોડ બની શકે છે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ઇતિહાસ પર એમના વિવાદો પર તથ્ય પર સત્ય પર બધા જ પર સત્ય બધાનું અલગ હોઈ શકે તમારી અલગ માન્યતા હોઈ શકે મારી અલગ હોઈ શકે પણ તથ્ય એક જ હોય છે ફેક્ટ્સ ફેક્ટ્સ હોય છે અને જે દેખાતા હોય છે ત્યારે એ બધી જ વાસ્તવિકતા બતાવી જતા હોય છે બાબા બાગેશ્વર ગુજરાતમાં આવી રહ્યા છે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સાથે બિલકુલ એ જ થઈ રહ્યું છે જે રાજનીતિમાં વર્ષો પહેલા નરેન્દ્ર મોદીની સાથે થયું કે તમે કોઈ માણસની વિશે એટલે કોઈ માણસ વિશે એટલી બધી ચર્ચા કરો નકારાત્મક ચર્ચા એટલી બધી કરો કે માણસ તમે ઈચ્છો કે ન ઈચ્છો એટલો મોટો બની જાય અને એટલે જ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો એટલી હદે વિરોધ કરવામાં આવ્યો કે હવે એ ચારેય બાજુ સમાચાર માધ્યમોમાં મુખ્ય ચર્ચાનો હિસ્સો બની ગયા છે દર બીજું માણસ એમને ચેલેન્જ આપી રહ્યું છે કોઈ કહી રહ્યું છે કે ઉત્તરાખંડમાં જોશીમઠમાં એ તો શંકરાચાર્યએ આપેલી ચેલેન્જ હતી અને કહ્યું હતું કે ભાઈ એ પૂરી તો નીતિન કાકાએ કહ્યું મતલબ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે કહ્યું કે મને કોઈ રસ નથી બાબા બાગેશ્વરમાં એમને જોયા છે શંકરસિંહ વાઘેલાએ પણ કશું કહ્યું છે સી આર તો કશુંક નવું જ લઈને આવ્યા છે એમણે કહ્યું કે કોંગ્રેસ હારે જ એટલે છે કેમ કે એમને ધર્મમાં રસ નથી તો શું અત્યાર સુધી જીતતી હતી એમને ધર્મમાં આસ્થા હતી એટલા માટે તો શું ઇન્દિરા ગાંધી આ દેશમાં સૌથી મોટા ભક્ત હતા શું જવાહરલાલ નહેરુ આટલા સમય સુધી આટલા લોકપ્રિય પ્રધાનમંત્રી રહ્યા તો શું એ બહુ જ મોટા આસ્થામાં આસ્થામાં માનવાવાળા વ્યક્તિ હતા આટલી સરકારો આવી શું એ બધી આસ્થામાં હતી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું તો એનો મતલબ એમને આસ્થા નહોતી શું અટલ બિહારી વાજપેયી હારે હતા તો એમને ધર્મમાં શ્રદ્ધા નહોતી અને એટલે તર્ક ગજબ છે સી આર પાટિલનો પણ એમણે આપ્યો છે તો એમને પણ સાંભળવા જોઈએ એ સિવાયના વિવાદો પણ થઈ રહ્યા છે આખા રાજ્યમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે બાબા વાગેશ્વર આવશે ત્યારે આવશે પરંતુ અત્યારે વાવાઝોડું મોસમ ખાસ તો સોશિયલ મીડિયામાં ચર્ચા કરવા માટે એક મુદ્દો મળી ગયો છે બધાની પ્રતિક્રિયાઓને એક સાથે સાંભળીએ કોંગ્રેસનો જે રાસ થયો છે એના કારણ જ છે કે ક્યારેય ધર્મમાં આસ્થા રાખતી નથી ફક્ત ઇલેક્શન આવે છે ત્યારે મંદિરમાં જાય છે ધર્મસ્થાનોમાં જાય ને શો કરે છે આ બીજેપીનું માર્કેટિંગ છે ધર્મના નામે ધતિ કરવા અમારા આ દેશમાં કોઈ ભૂખા નથી મળતા મજા મજા છે એમને ધર્મનો રાજકીય ઉપયોગ નહીં કરવો જોઈએ જે જે આંધ્રા ધર્મ ભક્તો હોય છે એમને તો ભગવાન માફ કરે એટલે ભારતીય જનતા પાર્ટી આવી રીતે જે આવા લોકોનો દુરુપયોગ કરીને લોકોના ખોટા ચમત્કારના નામે નાટક કરવાના એ નાટક બંધ થવા જોઈએ વૈજ્ઞાનિક યુગમાં આપણે જીવીએ છીએ ને આ યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય એમના જે કાર્યક્રમો છે જોઉં છું પણ એમાં ગુજરાતમાં કેવી રીતનું શું આયોજન છે એની મને કોઈ માહિતી નથી મારે એમાં મને અંગત રીતે કોઈ રસ પણ નથી આ બધાની વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં એક વકીલે પણ અપીલ કરી છે એમનું એવું કહેવું છે અરજીમાં કે હેટ સ્પીચ ન બોલાય કોમી મનસ્ય ન ફેલાય એ બધાની કાળજી રાખવી જોઈએ એ જગ્યા પરથી સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે જો કોઈ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જેવા વ્યક્તિના સભામાં કશુંક બોલવાથી તમારા સમાજની અંદર કોમી વૈમનસ્ય ફેલાઈને તોફાનો થઈ જાય છે તો મતલબ એ સમાજ પહેલેથી જ વિખેરાયેલો છે એમની અંદર પડેલી નફરતને કોઈ બહાર લાવે છે પણ એ નફરતને તમે નકારી નથી શકતા અને એટલા જ માટે કોશિશ એ કરવી જોઈએ કે સમાજની વચ્ચે જો નફરત છે તો એ દૂર થાય ભારતીય સમાજ વર્ષોથી આવો રહ્યો છે હિન્દુ મુસલમાનની વચ્ચે એકતાની ગમે તેટલી વાતો કરીશું પરંતુ અંદરથી એકબીજા માટે જે અનકમ્ફર્ટેબલ લાગણી થતી હોય છે કેમ કે જીવવાની રીત સરખી નથી અને એટલા જ માટે આ બધી વાતોની અસર થઈ છે પણ એનાથી કોઈ દિવસ કોઈ કોઈને મારવા નથી નીકળી ગયું પહેલાં નહોતું નીકળતું સમાજ બદલાઈ રહ્યો છે એટલી હદે પણ નથી બદલાઈ રહ્યો જેટલી હદે આપણે ખરાબ બતાવી રહ્યા છીએ સમાજને એટલી હદે પણ કટ્ટરતા નથી જેટલી આપણને ઘણીવાર દેખાતી હોય છે આપણે આપણી આસપાસની ઘટનાઓને અને સમાચારની ઘટનાને જ સમાજનું સંપૂર્ણ ચિત્ર માની લેતા હોઈએ છીએ અને એટલે એવું માનીએ છીએ કે સમાજ એટલે સાવ ફાલતું થઈ ગયો છે એટલો ફાલતું નથી સમાજ સમાજની પાસે બીજા ઘણા મુદ્દા છે પ્રાયોરિટીઝ છે અંધશ્રદ્ધાની વાત હોય તો જ્યાં સુધી પોષણ કરનારા છે ત્યાં સુધી જ આ બધું ચાલે છે બાબાઓનો લાંબો ઇતિહાસ છે આ જ રાજ્યમાં બાબાઓએ બળાત્કાર કર્યા છે છોકરાઓ પર અને જેલમાં જતા વર્ષો લાગ્યા છે સમયે બધાને જવાબ આપ્યો છે જો એ ખોટા છે તો સમય એમને જવાબ આપી દેવાનો છે જો એ સંવિધાનની વિરુદ્ધ કાયદા કાનૂનની વિરુદ્ધ કશું કરી રહ્યા છે અંધશ્રદ્ધાને ફેલાવી રહ્યા છે તો એને રોકવાની બધાની ફરજ છે સરકારની પણ એટલી ફરજ છે દિવ્ય દરબારમાં પહેલાં જે પહેલાં ધૂણવાના અને બધા દ્રશ્યો સામે આવતા હતા એ હવે ધીરે ધીરે સામે નથી આવતા ધૂણવાના દ્રશ્યો સામે વાંધો હોય ને અંધશ્રદ્ધાની વાત હોય તો દર બીજા ડાયરામાં લોકો ધૂણે છે અને એ ડાયરામાં ધૂણતા માણસો પર હજારો કરોડોનો વરસાદ થાય છે અને એટલા જ માટે અંધશ્રદ્ધા જો બાબા બાગેશ્વરની ખોટી છે તો બીજી ઘણા બધા દ્રષ્ટિએ ખોટી છે સમાચાર માધ્યમોમાં આવતી ટચુકડી જાહેરાતો વશીકરણ કરાવો તાંત્રિક વિધિ કરી આપીશું તો એ પણ અંધશ્રદ્ધા જ છે પરંતુ છતાંય પૈસા મળે છે તો એડવર્ટાઇઝ લેવાય છે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની જાહેરાતો ગઈ હોત તો એ પણ લેવાય જ હોત અને એટલા જ માટે ગુજરાતી માણસોએ તો એટલું સમજવું જોઈએ કે બધું જ ધંધો છે બાબા બાગેશ્વરની વાતે ધંધો છે તો એમનો વિરોધ ધંધો છે અને એટલે જ્યારે લોકો વિરોધ માત્ર મુદ્દાના આધારે કે કશી શાલીનતા કે સમાજના કલ્યાણ માટે ન કરતા હોય પણ બાબા બાગેશ્વર ચર્ચામાં છે એમને કોઈ પડકાર આપી દો તો આપણે પણ વાયરલ થઈ જઈશું જો એ સંદર્ભે કરતા હોય તો એ પણ સમાજની બીમારી છે બંને બાજુ છે બંને બાજુ મળીને સાથે કામ કરીશું તો કદાચ સમાજમાં વધારે સારું ચિત્ર આવશે અંધશ્રદ્ધાનું બીજું એક ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું આ કિસ્સા પરથી આપણને સમજાશે કે અંધશ્રદ્ધા તો ભયાનક હદે ફેલાયેલી છે અને માત્ર હિન્દુ ધર્મમાં સમસ્યા છે એવું નથી પરંતુ હિન્દુ ધર્મનો વિશાળ વર્ગ વસે છે સ્ટ્રીમ મીડિયાથી લઈને બાકી બધી જગ્યાએ હિન્દુ ધર્મની હિન્દુ ધર્મમાં આસ્થામાં માનતા લોકો છે અને એટલા જ માટે એ વધારે ચર્ચામાં આવે છે બાકી મોલવીઓના બાળકો પરના બળાત્કારના કિસ્સાઓ પણ સામે આવ્યા છે એમણે જે ફેલાવેલી અંધશ્રદ્ધાના દૂત પણ સામે આવ્યા છે ઘણી બધી મસ્જિદમાં લોકો માનતા માનવા જાય છે ક્રિશ્ચિનિટીમાં પણ એવું થતું હોય છે કે કોઈ માણસ અચાનક એની અંદર આમ ખબર નહીં શું પાવર કરંટ આવી જતો હોય છે કે ધૂણવા માંડે ને પછી ચાલતો ના હોય તો ચાલતો થઈ જાય અને ઘણી વાર એ ક્રિશ્ચિયનના જે ધર્મગુરુઓ હોય એમાં પણ આ બધું સામે આવતું હોય છે અને એટલા જ માટે સમસ્યાઓ તો બધે જ છે બીમારી ફેલાયેલી છે ઉદાહરણ સુરતથી સામે આવ્યું એક છોકરી એને છ મહિના પહેલાં શ્વાન કરડ્યું હતું કૂતરું કરડ્યું દવાખાને ગયા એના થોડા પછી એને છ મહિના પછી એને રિએક્શન કંઈક દેખાયું ગજબ વર્તન કરતી હતી બીમાર થઈ ગઈ હોસ્પિટલ લઈ ગયા ડૉક્ટરે કહ્યું કે હડકવાની અસર છે પાંચ ઇન્જેક્શનનો વેક્સિનનો રસ પણ રસીનો કોર્સ પૂરો કરવો પડશે એ સિવાય ટ્રીટમેન્ટ લેવી પડશે પરિવારે દાખલ તો કરી પણ ધીરજ ન ધરી છોકરીને જોઈને લાગ્યું હડકવાના લક્ષણો હતા તો લાગ્યું કાને કશું કાઇ ગયું હશે અને એટલા જ માટે કથિત રીતે એવું કહેવાયું કે એની સારવાર અધૂરી મૂકીને એને ભુવા પાસે લઈ ગયા ભુવો શું સારવાર કરવાનો હતો એ તો ધૂણાવશે પેલી ઓલરેડી ધૂણતી હતી અને હડકવા થયો હતો ખરાબ પરિસ્થિતિને દુર્ભાગ્ય એ થયું કે છોકરી હવે આ દુનિયામાં નથી જેવું આ થયું એટલે તરત જ બધાને ભાન થયું અને બધા પાછા સિવિલ હોસ્પિટલ દોડ્યા સુરતમાં અને બધાએ વેક્સિન મુકાવવાની શરૂઆત કરી દીધી અને એટલા જ માટે જ્યારે આપણી સામે વાસ્તવિકતાના સ્વરૂપમાં કશું હોય અને ડોક્ટર સારવાર કરી રહ્યા હોય તો પણ અંધશ્રદ્ધા આપણને એટલી હદે ભરડામાં લઈ લે કે માણસના જીવ જાય તો સમજવાનું કે આપણે જેથી જવાની જરૂર છે અને એટલે જે અંધશ્રદ્ધા શરીરને નુકસાન કરે છે જો બાબા બાગેશ્વર એવો દાવો કરે છે કે હું કોઈનો રોગ આમ મટાડી દઉં છું તો એમાં તથ્ય નથી એ હકીકત જ છે અને એટલા જ માટે એમની હનુમાનજીની ભક્તિ હશે એમને કર્ણ કર્ણપિશાચીનીથી લઈને ઘણી બધી શાસ્ત્ર અને વિદ્યાઓ સાથે કદાચ એ સંકળાયેલા પણ હશે અને જે લોકો એમાં વિશ્વાસ રાખે છે રાખવાના પણ છે એમાં કોઈ સવાલ નથી પણ જો સમાજનું નુકસાન થાય છે જો વ્યક્તિ ત્યાં દવા કરાવવા જાય છે તો એ ખોટું છે કેમ કે દવા કરવા માટે ડૉક્ટર છે સમાજને રસ્તો આપવા માટે હોવા જોઈતા હતા ગુરુ પણ ગુરુના અમુક લક્ષણો હોય છે જે શાસ્ત્ર પરંપરાની વાતો કરો છો એ શ્રીમદભગવદ ગીતામાં તો બહુ સરસ રીતે સમજાવ્યું છે કે કયો વ્યક્તિ છે કે જે સંત કહેવાય છે ને કોને સંત કહીશું કોને સાધુ કહીશું કોને ચરિત્રવાન કહીશું અને એટલા જ માટે એ બધા પુસ્તકોનો રેફરન્સ જો ભારતીય સમાજે લીધો હોત તો કદાચ આટલા બધા કન્ફ્યુઝન રહેવાના નહોતા